રાજકોટ શહેરની ભાગોળે આજી નદીમાં જળકુંભીની ચાદર પથરાઈ ગઈ છે જળકુંભીના કારણે મચ્છરોના ઝુંડનું આક્રમણ થવા લાગ્યું છે મચ્છરોનો અસહ્ય ત્રાસ સર્જાતા માર્કેટયાર્ડમાં ખેડૂતો વેપારીઓ મજૂરો અનેક દિવસો સુધી ચક્કાજામ સહિત ઉગ્ર આંદોલન કર્યું હતું ત્યારબાદ રાજકોટ મનપાએ કરોડોના ખર્ચે વેલને દૂર કરવા માટે મશીનો વસાવ્યા હતા રાજકોટ મનપા એ કરોડોના ખર્ચે ખરીદેલા બે મશીન ધૂળ ખાય છે શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે આ તરફ આ મશીનો ધૂળ ખાય છે આને દૂર કરવા મનપા પાસે કોઈ નક્કર આયોજન પણ નથી પાણીમાં થતી જળકુંભીને દૂર કરવા માટે રાજકોટ મનપા દ્વારા ત્રણ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે આ મશીનરી છે તે વસાવવામાં આવી હતી હું તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જળકુંભીને દૂર કરવા માટેના જે આ મશીનો છે તે ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં વસાવવામાં આવ્યા હતા ત્યારે જી ચોવીસ કલાકની ટીમ રિયાલિટી ચેક માટે પહોંચી છે કે જે જળકુંભીને દૂર કરવા માટેના આ મશીનો છે તે અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે એકદમ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બેડી ચોકડી પાસે આવેલી આજી નદી છે ત્યાં જળકુંભીનો ખૂબ જ અસહ્ય ત્રાસ છે તેના લીધે ત્યાં મચ્છરો પણ મોટી માત્રામાં થાય છે ભૂતકાળમાં ખેડૂતો અને જે યાર્ડના વેપારીઓ છે તેના દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વેલને દૂર કરવા માટેના અલગ અલગ જે સોલ્યુશન છે તે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા જેમાં સુરત મનપાની ટીમને પણ અહીં રાજકોટ ખાતે બોલાવી હતી આઠ દિવસ સુધી સુરત મનપાની ટીમના તજજ્ઞો છે તેના દ્વારા આ જે જળકુંભી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્રણ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે આ મશીનરી છે તે વસાવવામાં આવી હતી પરંતુ તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કરોડો રૂપિયાની કિંમતે વસાવેલા જે આ મશીનરી છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે ધૂળ ખાઈ રહી છે એક તરફ રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો છે તે ખૂબ જ વધ્યો છે મચ્છરોના ઉપદ્રવના લીધે મચ્છરજન્ય રોગચાળો છે તે બેફામ વધી રહ્યું છે ત્યારે જે આજી નદી છે ત્યાં જળકુંભી વેલનું જે પ્રમાણ છે તે ખૂબ જ મોટી સંખ્યામાં છે જ્યાં નજર પહોંચે ત્યાં જળકુંભી જ દેખાઈ રહી છે ત્યારે જળકુંભીને દૂર કરવા માટેના જે આ કરોડો રૂપિયાની કિંમતના મશીનો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી હોય કે પદાધિકારી હોય તેનું પેટનું પાણી પણ નથી હલી રહ્યું કેમ કે કરોડો રૂપિયાની કિંમતે વસાવેલા જે આ મશીનો છે જેનું કામ છે કે જળકુંભી વેલને દૂર કરવાનું છે પરંતુ ક્યાંકને ક્યાંક આ મશીનો છે ધૂળ ખાઈ રહ્યા છે જી ચોવીસ કલાકની ટીમ અત્યારે રિયાલિટી ચેક માટે પહોંચી છે આ ટોટલ બે મશીન છે તે વસાવવામાં આવ્યા હતા આ બંને મશીન તમે જોઈ શકો છો કે રાજકોટ મહાનગરપાલિકાનો જે આ ડેલો છે બેડી માર્કેટિંગ યાર્ડની બાજુમાં આ ડેલો આવેલો છે ત્યાં આ મશીનો છે તે મૂકી દેવામાં આવ્યા છે પડતર હાલતમાં આ મશીનો છે આ મશીનોનું મુખ્ય કામ હોય છે કે જળકુંભીને દૂર કરવાનું પરંતુ ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયાની કિંમતે વસાવેલા આ મશીનો છે તે ધૂળ ખાઈ રહ્યા છે અને એક તરફ રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ જળકુંભીના લીધે જે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તે જળકુંભીને દૂર કરવા માટેના જે મશીનો છે કરોડો રૂપિયાની કિંમતના તે પણ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ